14:30 ठीक, परंतु सामान्य दिवसे पण रात्रिना समय स्मशान खाली खम होय छे अने त्यां जता भलभला व्यक्तिओ पग मांडता पण डरता होय छे। ક્યારેક કાળી ચૌદશની રાત્રિએ સ્મશાનમાં તાંત્રિક વિધિઓ થતી હોવાનું લોકો માનતા હોય છે, પરંતુ બનાસકાંઠાના ડીસામાં એક સ્મશાનમાં અનેક લોકો પિતૃઓની યાદમાં પરિવારમાં શાંતિ અને ધંધામાં પ્રગતિ માટે અનોખી પૂજા કરી હતી। ડીસાના સ્મશાન રૂપમાં માત્ર સુખ અને શાંતિ તથા લોકકલ્યાણ માટે પૂજા કરવામાં આવે છે। અહીં મસાણિયામાં મસાણિયા વીરનું મંદિર આવેલું છે અને શ્રદ્ધાળુઓ અને પૂજારીઓ અહીં કાળી ચૌદશની રાત્રે મદિરા સહિત સામગ્રીઓ અર્પણ કરીને પ્રાર્થના કરે છે। સામાન્ય રીતે લોકો દિવસે પણ સ્મશાનમાં આવતા ડરતા હોય છે, ત્યારે હાલમાં દિવાળીનો સૌથી મોટો તહેવાર દિવાળી પર્વ ચાલી રહ્યો છે અને તેમાંય વળી કાળી ચૌદશ એટલે કાળી રાત। આ દિવસે લોકો સ્મશાનની તો વાત દૂર રહી, પણ અહીં રસ્તા પર ચાલવા પણ મજબૂર બન્યા છે। ત્યારે વીટીવી ન્યૂઝની ટીમ અત્યારે હું દ્રશ્ય બતાવીશ કે તમે જે પ્રમાણે સમય દેખી રહ્યા છો કે 2 વાગ્યાનો સમય છે અને વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી છે 2 વાગ્યાના સમયે, કે શા માટે લોકો સ્મશાનમાં પહોંચે છે, શા માટે કાળી ચૌદશની રાત એ કાળી રાત માનવામાં આવે છે, શા માટે લોકો કાળી ચૌદશના દિવસે અહીં પૂજા અર્ચના કરવા માટે આવે છે, તે માટે પડદા પાસ કરવા માટે વીટીવી ન્યૂઝની ટીમ આજે સ્મશાનમાં પહોંચી છે। આપ જે પ્રમાણે દૂરથી દ્રશ્યો હું તમને કેમેરામેનને કહીશ કે બતાવશે કે અહીં લોકો હવન પણ કરી રહ્યા છે, 2 વાગ્યાનો સમય છે, આપને દ્રશ્યોમાં સ્પષ્ટ પ્રમાણે દેખાઈ રહ્યું છે કે લોકો હવન કરી રહ્યા છે, શા માટે હવન કરી રહ્યા છે તે જાણવા માટે હવે વીટીવી ન્યૂઝની ટીમ છે તે અહીં સ્મશાનમાં પહોંચશે। ડીસા શહેરનું આ સ્મશાન છે, દર વર્ષે અહીં શા માટે લોકો અહીં સ્મશાનમાં પૂજા અર્ચના કરવા માટે આવે છે તે માટે હવે સ્મશાનમાં રિયાલિટી ચેક વીટીવી ન્યૂઝની ટીમ કરશે। અમે આ જે હવન કરીએ છીએ, કે આ 30 વર્ષથી હવન કરીએ છીએ, એનામાં કોઈ આ ખોટી માન્યતા, કોઈ વિધિ કોઈ ખોટી ચાલતી નથી અહીં આગળ, અને એક આ મનને શાંતિ લેવા માટે અમે ટોપરાનો હવન કરીએ છીએ, અને માણસ આની શ્રદ્ધાને વિશ્વાસ કામ કરતો હોય છે, એટલે અહીંયા આગળ આવવાથી અમને બહુ શાંતિ મળે છે। હું લગભગ 15-17 વર્ષથી ઈશ્વર વિભગત સાથે આવું છું અહીં હર કાળી ચૌદશે, અને અહીં અમે ધંધા રોજગાર માટે, પિતૃઓની શાંતિ માટે, ઘર સુખ શાંતિ માટે અને લોકોનું કલ્યાણ થાય માટે દર વર્ષે કાળી ચૌદશના દિવસે હવન કરીએ છીએ, અને કોઈ બી એવી ગંદી સામગ્રીમાં અહીં હવનમાં વાપરતા નથી, અને કોઈને બી એવું લાગે કે અહીં ખોટા ધતિંગા થાય, ઢોંગ થાય એવું કશું કરતા નથી। અહીં સુખ શાંતિથી નારિયેલ ટોપરા વાટકીનું હવન કરીએ છીએ અને અમારે જે સુખ શાંતિ માટે અરજ કરવા અમારી અરજી પૂરી થાય છે। અમે એવું વસ્તુ કંઈ કરતા નથી, કાળી વિધિ નથી કરતા, કંઈ કામ નથી કરતા, અમે ખાલી શાંતિ માટે આવીએ છીએ અને અમારા ધંધામાં પ્રગતિ થાય અને શાંતિથી 12 મહિના કાઢીએ એના માટે અમે આવીએ છીએ, માણસોના કામ થાય એના માટે આવીએ છીએ। સામાન્ય દિવસે પણ લોકો સ્મશાનમાં આવતા ડરતા હોય છે, કારણ કે સ્મશાન એક એવી વસ્તુ છે કે જ્યાં અગ્નિદાહ કરવામાં આવતો હોય છે, અને જેના કારણે લોકો પણ ડરતા હોય છે કે આ એક એવી જગ્યા છે કે જેના કારણે અહીં આવતા પણ લોકો ડરતા હોય છે। તેમાંય વળી હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર તહેવાર હાલમાં દિવાળી પર્વ ચાલે છે અને તેવા સમયે કાળી ચૌદશ એ કાળી રાત માનવામાં આવે છે, અને કાળી રાતના દિવસે અનેક માન્યતાઓ રહેલી હોય છે કે જ્યાં કાળી વિદ્યાઓ પણ કરવામાં આવતી છે। ત્યારે વીટીવી ન્યૂઝની ટીમ આજે ડીસાના સ્મશાન ગૃહમાં પહોંચી હતી, 2 વાગ્યાનો સમય છે અને તે સમયે આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીં જે પ્રમાણે હવન કરવામાં આવી રહ્યો છે, 2 વાગ્યાનો સમય છે, કાળી રાત છે, કાળી ચૌદશની રાત્રિ છે, પરંતુ અહીં લોકોની માન્યતા છે કે જે તેમના પિતૃઓ છે તેમને પોતાના આશ્વાસન મળે, લોકો તેમની જે આત્મા છે તેમને એક શાંતિ મળે તે માટે આ હવન કરવામાં આવશે। છેલ્લા 30 વર્ષથી આ હવન કરવામાં આવે છે, અનેક વેપારીગણ ધંધા રોજગાર માટે આ હવન કરવામાં આવે છે, ખાસ કરીને લોકોના ધંધા રોજગાર સારી રીતે ચાલી શકે તે પણ તે માટે અહીં તમામ ડીસા શહેરના વેપારીઓ છે તે જોડાય છે। આપને હું ફરીથી એકવાર બતાવીશ અહીં દ્રશ્યોમાં કે જે પ્રમાણે હવન કરવામાં આવે છે, લોકોની માન્યતા હોય છે કે અહીં બલિ ચડાવવામાં આવે છે અને કાળી વિધિઓ કરવામાં આવે, પરંતુ તેવું કશું જ હોતું નથી, અને વીટીવી ન્યૂઝના માધ્યમથી અહીં પડદાફાશ કરવામાં આવે છે કે
માત્ર ધંધા રોજગાર માટે અને પિતૃઓની આત્માઓને શાંતિ મળે તે માટે અહીં આ હવન કરવામાં આવે છે. વર્ષોથી આ હવન ચાલે છે અને અહીં ડીસાના સ્મશાનમાં આ હવન પણ કરવામાં આવે છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે હવન કરવામાં આવે છે તેમાં ડીસા શહેરના અનેક લોકો પણ જોડાઈ રહ્યા છે. ત્યારે અહીંના લોકો પણ અપીલ કરી રહ્યા છે કે જે પ્રમાણે હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી ચાલી રહ્યો છે, કાળી ચૌદશ છે, તો લોકો માન્યતાઓથી દૂર આવે તે માટે પણ હાલના અહીંના વેપારીઓ અપીલ કરી રહ્યા છે. રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા.